હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ફેમિલી રેસિપીઝ એન્ડ બ્લોગ્સ. આજે આપણે બનાવીશું 3 અલગ પ્રકારના પોપકોર્ન. ફ્રેન્ડ્સ, આને ધાણી પણ કહી શકાય છે, અંગ્રેજીમાં તેને પોપકોર્ન કહે છે. તો શરૂ કરીએ ફ્રેન્ડ્સ. તે પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ફેમિલી રેસિપીઝ એન્ડ બ્લોગ્સ, અને બેલ આઇકનનું બટન પ્રેસ કરવાનું ન ભૂલતા, જેથી તમને મારા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન આવતી રહે. તો શરૂ કરીએ ફ્રેન્ડ્સ. સૌ પ્રથમ મેં અહીંયા પોપકોર્ન માટેની મકાઈ લઈ લીધી હતી. હવે ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ મેં અહીંયા કુકર લઈ લીધું છે. તમે કોઈ બી તીનની કડાઈ અથવા જે જાડે વાસણ હોય તે લઈ શકો છો. તેમાં મેં અહીંયા તેલ એડ કરી દીધું છે. ફ્રેન્ડ્સ, હવે તેમાં 1/2 ચમચી જેટલું હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ના ફ્રેન્ડ્સ, આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું અને કુકરમાં તેને બધી જ બાજુ સરખી રીતના આ રીતના આપણે ભેળવી દઈશું. હવે ફ્રેન્ડ્સ, તેમાં મેં 1 ચમચી જેટલી મકાઈ એડ કરી દીધી છે. હવે ફ્રેન્ડ્સ, આ મકાઈને આપણે આ રીતના મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો, એટલે જ્યારે આપણે આ પોપકોર્ન બને તો તેમાં સરસ રીતે મીઠું અને હળદરની એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય, એટલા માટે. હવે ફ્રેન્ડ્સ, આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતના આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને હલાવતા રહીશું, જેથી સરસ રીતે પોપકોર્ન ફૂટી જશે. ફ્રેન્ડ્સ, આપણે આમાં કોઈ પણ જાતની રેતીનો ઇસ્તેમાલ નથી કરતા. તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટમાં આ રીતના પોપકોર્ન બનવા લાગે છે. ફ્રેન્ડ્સ, તૈયાર પોપકોર્ન બી આવતા હોય છે, પણ તેના કરતાં આપણે આ રીતના ઘરે બનાવીએ તો એકદમ વધારે સારું કહેવાય. ફ્રેન્ડ્સ, આ પ્રકારના જે પોપકોર્નની માટેની મકાઈ આવતી હોય છે તે અલગ પ્રકારની મકાઈ હોય છે. આપણે જે દેશી મકાઈ હોય છે તે આમાં નથી ઇસ્તેમાલ થતી. ના ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા પોપકોર્ન બને છે. ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની છે, કેમ કે આપણે એકવાર વાસણ તપી ગયું હોય છે તેમાં જ તે પોપકોર્ન બની જાય છે. ના ફ્રેન્ડ્સ, હવે આ બધા જ પોપકોર્ન થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આરામથી 1 ડિશ જેટલા પોપકોર્ન થઈ જાય છે. હવે ફ્રેન્ડ્સ, આપણે બીજા પ્રકારના પોપકોર્ન બનાવીશું. તેના માટે મેં 1/2 ચમચી જેટલું માખણ લઈ લીધું છે અને તેમાં 1/2 ચમચી જેટલી તેલ એડ કરેલું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે તેને બી આ રીતના બરાબર મિક્સ કરી દઈશું અને માખણ ઓગળી જાય ફ્રેન્ડ્સ ત્યાં સુધી આપણે આને આ રીતના હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. ફ્રેન્ડ્સ, આ કડાઈ બી મેં જાડી જ રાખેલી છે. હવે ફ્રેન્ડ્સ, તેમાં બી આપણે 1 ચમચી જેટલી મકાઈ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ પોપકોર્ન આપણે ચીઝ દ્વારા બનાવીશું. આને બી આપણે આ રીતના મિક્સ કરી દેવાનું છે અને ઢાંકી દેવાનું છે. નાવ ફ્રેન્ડ્સ, 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે આ મકાઈ ફૂટવા લાગી છે. આમાં ફ્રેન્ડ્સ દેખાતું નથી, કેમ કે આ કાચની નથી, પણ આમાં બી સરસ રીતે પોપકોર્ન ફૂટે છે. આપણે કોઈ બી જાડા વાસણવાળી કડાઈ લઈ શકીએ છીએ આમાં. ના ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ધીરે ધીરે બધા જ પોપકોર્ન આપણા ફૂટી ગયા છે. હવે ફ્રેન્ડ્સ, આપણે જે ચીઝ ક્યુબ હોય છે તેને લઈ લઈશું અને આ રીતના ઝીણી ખમણીથી તેમાં આપણે ચીઝને આ રીતના ગ્રેટ કરીને એડ કરવાનું છે, એટલે કે છીણીને એડ કરીશું. ઘણા લોકો ચીઝ પાવડર બી એડ કરતા હોય છે, પણ આ રીતના આપણે ચીઝને ખમણીને એડ કરીએ તો બી સરસ જ સ્વાદ આવે છે. હવે ફ્રેન્ડ્સ, આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આ રીતના મિક્સ કરી દઈશું. કારણ કે આ પોપકોર્ન ગરમ જ છે, એટલે આપણે ચીઝ આરામથી તેમાં પીગળી જશે અને એકદમ સરસ સ્વાદ આવશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણે બીજા પ્રકારના પોપકોર્ન. હવે આપણે ત્રીજા પ્રકારના પોપકોર્ન બનાવીશું. તેના માટે આપણે અહીંયા 1 ચમચી જેટલું માખણ લઈ લીધું છે. હવે તેને આપણે આ રીતના હલાવીશું એટલે તેને ઓગળી જાય. ફ્રેન્ડ્સ, આ પોપકોર્ન આપણે જસ્ટ બટરવાળા બનાવીશું. આ બી એકદમ સ્વાદિષ્ટ બને છે અને આપણે બહાર ખાતા હોઈએ છીએ બટરવાળા પોપકોર્ન એવા જ બને છે. એકવાર આ રીતના બી જરૂર ટ્રાય કરજો. ચીઝવાળા અને બટરવાળા હોય છે તે એકદમ સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ. ઓલા બી આપણે તેલવાળા બી એકદમ સરસ જ બને છે, પણ તે પ્લેન હોય છે અને આપણે આ ચીઝવાળા અને બટરવાળા બનાવીએ છીએ. ના ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે સેમ પ્રોસેસ જ છે. આપણે પોપકોર્ન સેમ રીતે જ બનાવવા છે, જસ્ટ આમાં અલગ અલગ પ્રકારના આપણે આમાં બનાવી શકીએ છીએ. ઇવન તમે આમાં ચોકલેટ બી એડ કરી શકો છો. આપણે જે રીતના ચીઝ એડ કરેલું હતું તે જ રીતના આપણે તેમાં ચોકલેટ બી એડ કરી શકીએ છીએ. તે બી એકદમ સ્વાદિષ્ટ લાગે છે. ઇવન તમે ખાંડને ઉગાડી અને કેરેમેલ કરીને તેને એડ કરી શકો છો. તો તમે કેરેમેલવાળા પોપકોર્ન બી બનાવી શકો છો. જે તમને પસંદ હોય તમે બનાવી શકો છો. મને વધારે ગળ્યું પસંદ નથી, એટલા માટે મેં એ રીતના નથી બનાવેલા. આ રીતના 3 પ્રકારના બનાવેલા છે. ના ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 2 પ્રકારના આપણે ઓલરેડી બની ગયા છે. ના લાસ્ટ છે.
નાવ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ પોપકોર્ન ભી તૈયાર થઈ ગયા છે. હવે આપણાને સર્વ કરી લેશું. ફ્રેન્ડ્સ ત્રણેય પ્રકારના પોપકોર્ન એકદમ સ્વાદિષ્ટ બને છે. એકવાર તમને જે પસંદ હોય તમે તે રીતના બનાવી શકો છો. બધા જ એકદમ સ્વાદિષ્ટ બને છે અને એકવાર આ રીતના જરૂર ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ ચીઝવાળા છે તેમાં આપણે ઉપરથી થોડુંક ચીઝ સ્પ્રેડ કરી દઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ત્રણેય પ્રકારના પોપકોર્ન. જો તમને મારો વિડીયો જરા બી પસંદ પડ્યો હોય તો લાઈકનું બટન પ્રેસ કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરો ફેમિલી રેસિપીઝ એન્ડ બ્લોગ્સ. થેન્ક યુ.